આજનો આપણો વિષય છે સુહાગરાત, એટલે કે મધુરજની. તો જે નવ યુગલોને મનમાં પ્રશ્નો થતા હોય છે કે એમાં કેવી રીતે પહેલી શરૂઆત કોણ કરે, કે કેવી રીતે કરવું જોઈએ, કે હાઉ કેન ડિઝાઇન, એમ ખબર જ નથી કોઈને આના વિશે, લગભગ જ્ઞાન નથી. જેમ કે આપણે આગળના એપિસોડમાં પણ વાત કરી હતી કે આપણા સભ્ય સમાજમાં આ વિષય પર વાત કરવાનો સંકોચ છે, જેથી બાળકોને આ જ્ઞાન છે જ નહીં. ભણવામાં જેટલું આવે છે એટલું પૂરતું હોતું નથી. તો આમાં તમે થોડો પ્રકાશ પાડો. ઘણી બધી વાર એવું થતું હોય કે લગ્ન જીવન, જ્યારે કોઈના લગ્ન નક્કી થતા હોય, લગ્ન થાય અને જ્યારે સુહાગરાત મનાવવાની આવે, ત્યારે એમના જે પરિણીત મિત્રો હોય અથવા તો બહેનપણીઓ હોય અથવા ઘરમાં ભાભી કે કોઈ વડીલ હોય, એ પોતાના એક્સપિરિયન્સ એમને કહેતા હોય છે અને પોતાના મનમાં જે માન્યતાઓ રહેલી હોય છે એ પાસ ઓન કરતા હોય છે. જેના કારણે ઘણી બધી વાર એવું થાય, બડબડિયા મિત્રો હોય, હકીકત કરતાં કે બીજી પોતાની બડાઈ હાંકવા માટે બીજી વસ્તુઓ કહેતા હોય, અને એના કારણે ઘણી બધી વાર વ્યક્તિના મનમાં એક ડર પેદા થઈ જતો હોય છે કે આવું થશે કે નહીં કરી શકું, આવું નહીં કરી શકું તો હું નિષ્ફળ ગણાયેલો હોઈશ કે નહીં થતો હોય, અને ઘણી બધી વાર એના કારણે પરફોર્મન્સ એન્ઝાયટી લગ્ન જીવનની પ્રથમ રાત્રે જોવા મળતી હોય છે. જી જી, પણ આજના નવ યુગલોમાં આવા પ્રશ્નો વધારે છે કે તો કેટલી વાર બાંધવા જોઈએ અથવા તો કેટલી વાર સેક્સ માણવું જોઈએ? જો તમે મને પૂછો એઝ અ સેક્સોલોજીસ્ટ તરીકે સલાહ મારી માંગતા હો, તો હું એમ કહીશ કે લગ્નના પ્રથમ દિવસે જાતીય જીવનથી દૂર રહેવું જોઈએ. ઇવન તમે જુઓ કામાસૂત્ર, જેને આખા દુનિયામાં સેક્સ વિશેનું જ્ઞાન આપ્યું વાત્સાયને, એમને પણ પોતે એમની કામાસૂત્ર બુકની અંદર લખેલું છે કે લગ્નના પ્રથમ ચાર દિવસ સુધી જાતીય જીવન ના માણવું જોઈએ. હું ચાર દિવસની વાત નથી કરતો, માત્ર એક જ દિવસ દૂર રહેવાનું કહું છું. એનું કારણ શું કે લગ્નની જે દોડધામમાં તમે હો, અઠવાડિયા 15 દિવસથી તમે દોડતા હો, ભાગતા હોય, તો એમાં તમે થાકી ગયેલા હોય, તમારા પાર્ટનર પણ એટલા જ થાકી ગયેલા હોય, તો તે વખતે થાકની અંદર જે વસ્તુ આ તમે માણશો જાતીય જીવન, તો તમને એટલો આનંદ નહીં આવે જેટલું ફ્રેશ થઈને તમે માણશો. એટલે પ્રથમ રાત છે તમારે જાતીય જીવનથી દૂર રહેવું જોઈએ. એકબીજા જોડે વાતચીત કરો, એકબીજાને જાણવાનો પ્રયત્ન કરો, એકબીજાની બાહોમાં વિતાવો, ફોર પ્લેમાં કરો, અને બીજે દિવસે સવારે તમે જાતીય જીવન માણવાનું શરૂ કરી શકતા હોશો, જેથી જે વખતે તમે ફ્રેશ હો અને જે જાતીય જીવન પ્રથમવારનો જે આનંદ માણવાનો હોય, એ અલૌકિક આનંદ જે કહે છે અથવા તો એ જે અનુભૂતિ હોય છે, એ તમે વધારે સારી રીતે માણી શકતા હો જ્યારે તમે પોતે ફ્રેશ હો. હા ડૉક્ટર સાહેબ, તમે સરસ વાત સમજાવી. જોયું દર્શક મિત્રો, આપણા ડૉક્ટર પારસ શાહ સાહેબનું કહેવું છે કે પ્રથમ રાત્રિએ ખરેખર તો જાતીય જીવન માણવું ના જોઈએ થાકના કારણે, અને એ વાત ખૂબ સાચી છે. આશ્ચર્યજનક લાગશે તમને, પણ ડૉક્ટર પારસ શાહ એક જાણીતા સેક્સોલોજીસ્ટ છે, એમની વાત આપણે માન્ય રાખવી જોઈએ. થેન્ક યુ.